બે સમીકરણ આપણે આવા મેળવી ગયા હતા, એલ વન સદીશ બરાબર એમ વી એક્સ કે કેરેટ, અને એલ ટુ સદીશ મેળવી ગયા હતા માઇનસ એમ બી કૌંસમાં એક્સ વત્તા ડી કે કેરેટ. આવું બે મેળવી ગયા હતા આપણે. પછી આ કૌંસ ખુલ્લો કર્યો તો આ કૌંસ ખુલ્લો કરો એટલે આવું આવતું હતું માઇનસ એમ બી એક્સ કે કેરેટ માઇનસ એમ બી ડી કે કેરેટ. તો આને ખાલી સમીકરણ એકમાં મૂકવાનું બાકી હતું. સમીકરણ એક જે હતું તે મેં આપેલું છે, એલ સદીશ બરાબર શું લખ્યું હતું, એલ વન સદીશ વત્તા એલ ટુ સદીશ. તો એલ વન એલ ટુ ની કિંમત ફરી ગઈ હતી મૂકી દેવાની, એલ વન વત્તા એલ ટુ એમ વી એક્સ કે કેરેટ માઇનસ એમ વી એક્સ કે કેરેટ અને માઇનસ એમ વી ડી કે કેરેટ. આ બે ઉડી જાય, વધે ખાલી માઇનસ એમ વી ડી કે કેરેટ પૂરું. દળ અચળ, વેગ અચળ. આકૃતિ જુઓ, બે કણ વચ્ચેનું અંતર ડી, ડી અચળ જ રહે. તો છેલ્લે સાબિત થઈ ગયું કે કોણીય વેગમાન કેવું રહે, તંત્રનું અચળ. તો ટોટલ આપણે ત્રણ પ્રકારના દાખલા ગણી ગયા, ત્રણે ત્રણ એન્ટી. પહેલું, જો રકમમાં ઘટકનો ઉલ્લેખ હોય તો સીધું શું વાપરવાનું, દિશા. જો રકમમાં મૂલ્યનો ઉલ્લેખ હોય, એમ કે કોણીય વેગમાનનું માન ગોતો મૂલ્ય, તો આર પી સાઇન થીટા, તો શું વાપરવાનું થશે, આર પી સાઇન થીટા. મૂલ્ય ગોતવું હોય તો ક્રોસ ગુણાકાર ખુલ્લો કરવો પડે. બીજો દાખલો આવો ગણી ગયા હતા જેમાં થીટાનો ઉલ્લેખ થયો, અને ત્રીજો આ, એમાં મેં અંડરલાઇન કરાવી હતી રકમમાં સદીશ શબ્દ નીચે. તો આની અંદર ક્યાંય તમારે સાઇન થીટા કે નિશ્ચયક વાપરવાની જરૂર નથી, માત્ર કેવું હતું સદીશ, તો એ આપણે દાખલામાં અંડરલાઇન કરી પૂરું કરી નાખો. બાકી હોય એવી ત્યાં દે, ચલો આજ આ તો લખાવેલું છે, ખાલી આટલું લખવાનું હતું, બાકી હોય અહીંથી પટાવી દો પૂરું. અને બંને ચલ પદ હોય એટલે બદલાતા હોય એવા. તો આનું વિકલન આવી રીતે થાય બરાબર. જ્યારે તમે પહેલા પદનું વિકલન કરો ત્યારે બીજું પદ એમ નામ રાખવાનું, નો વિકલન. તો પહેલા પદનું વિકલન કરો, શું લખાય, ડીએ અપોન ડીટી. ત્યારે બીજું પદ એમના એનું વિકલન નહીં કરવા, પ્લસ હવે પહેલા પદનું વિકલન થઈ ગયું તો હવે તમે પહેલા પદને એમ નામ રાખો અને પછી કોનું વિકલન કરો, બીજા પદનું, એટલે પહેલું પદ એમના અને બીજા પદનું વિકલન એટલે કે ડીબી અપોન ડીટી. મારા પ્રતિવારો મારા પછી મારા સેમ આનું વિકલન. તો આ એમને
बाजू आनु ऊंधू आनु विकलन थई गयो तो हवे एने एम ना बराबर हवे कोनु विकलन करना हो बी स्थान अदल बदल न करो बने दिया सु ए पहला लिखो है तो ए वाळू पहला જ રાખો बी पहला પછી લખેલું છે તો બી વાળું પછી જ રાખો તો આનો આપણે ઉપયોગ કરશું તો મહત્વની સાબિતી ચેપ્ટર ની કે કોણ માટે કોણીય વેગમાન એટલે કે એલ સદિશ અને ટોર્ક એટલે ટાઉ સદિશ વચ્ચે સંબંધ મેળવો આ બે વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરી તો શરૂઆત કરવાની એલ સદિશથી કે કણનું કોણીય વેગમાન તો કોઈ પણ કણ માટે કોણીય વેગમાન એલ સદિશ બરાબર શું લખાય આર સદિશ ક્રોસ પી સદિશ હવે ટોર્ક લાગુ છે આપણે તો કઈ કરવાનું નહીં આનું બે બાજુ સમયની સાપેક્ષે વિકલન જીકી લો બંને બાજુ માટે બંને બાજુ સમય ટી સાપેક્ષે વિકલન કરતા કરો ડાબી બાજુ વિકલન શું થાય ડીએલ સદિશ અપોન ડીટી અને જમણી બાજુ તો ડી અપોન ડીટી એમ ના કૌંસમાં આર સદિશ ક્રોસ ડી સદિશ તો આ તો બે બદલાય છે બે ચલ પદ થયા તો હવે તમે સીધું વિકલન ન કરીએ કોઈ કે આ અચળ છે એને કાઢ નાખવાનું વિકલન અથવા તો આ અચળ છે એને કાઢ નાખવાનું વિકલન ન થાય બી ના વિકલન કરવા પડશે ને એ થશે ચેન રૂલ થી તો સાંકળ નિયમ મુજબ શું વિકલન થાય ડીએલ સદિશ અપોન ડીટી એમ કરો વિકલન પેલા કોણ કરવાનું થાય આર સદિશ તો શું લખાય બી આર સદિશ અપોન ડીડી જ્યારે કોણ એમ નામ ક્રોસ પી સદિશ એઝ ઇટ ઇઝ પ્લસ હવે કોણનું વિકલન કરશો પી નું તો જ્યારે આર સદિશ ને એમ નામ રાખવાનું જસ્ટ ચીલ કોણ આર સદિશ એમ નામ સ્થાન નહીં બદલાવવાનું એવું નહીં કે જેનું વિકલન કરવું એ પહેલા લખ નાખો એમ ને આર સદિશ પોતાના સ્થાને છે ડીપી સદિશ અપોન ડીટી આ થઈ ગયો સાંકળ નિયમ તો અલગ અલગ પદ દેખાય જો તો આને શું કહેવાય પરંતુ ડીઆર સદિશ અપોન ડીટી તો સ્થાન સદિશનો એકમ હોય મીટર સમયનો એકમ હોય સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ કઈ રાશિ દર્શાવે રેખીય વેગ કારણ કે વેગ બે આવી ગયા રેખીય કોણીય પણ આ કયો વેગ છે રેખીય એટલે v સદિશ જેને કહેવાય કોણનો રેખીય વેગ વોટ અબાઉટ ધીસ બળ ચેપ્ટર નંબર 5 ન્યૂટનનો નિયમ નંબર બીજો યાદ કરાય જોજો તો આવું તમે લખતા હતા p ની જગ્યાએ લખાય એમ v દળ અચળ કહેવાય દળ કાઢ નાખો બહાર તો અંદર વધે dv અપોન dt બોલો dv અપોન dt એટલે એ સદિશ થઈ ગયું સાબિત f બરાબર m શરૂઆત અહીંથી કરતા હતા તો dp અપોન dt એટલે કોણ લખાય બળ f dp સદિશ અપોન dt ઇક્વલ ટુ f સદિશ એટલે કે કોણ પર લાગતું બળ મૂકો આ બેને આમાં તો એમાં મૂકીએ એટલે
dl સદિશ upon dt equal to આની જગ્યાએ વેગ v cross p plus r cross f r cross f એટલે શું tau સદિશ એટલે હું કહેતો હતો સૂત્ર તો યાદ રાખો આપણે r cross f એટલે ટોર્ક સાબિત થઈ ગઈ what about this આનું મૂલ્ય કહો મને મૂલ્ય તો વિચારો શું થાય પૈસા દીધા હાચું હજી આગળ વિચારો હજી મૂલ્ય કહું હું જ્યારે પણ એમ કહું મૂલ્ય બોલો એટલે ગુણાકાર રહ્યો ને ખુલ્લો કરવા તો આનો ગુણાકાર હું ખુલ્લો કરું એટલે વીપી સાઇન થીટા થાય એ સાચું તમારે થીટા કોના વચ્ચે વેગ અને પી તો વેગ અને પી બે એક દિશામાં હોય કે ન હોય હોય ને કારણ કે પી સદિશ બરાબર એમ વી સદિશ થાય રેખીય વેગમાન અને આ બી તો એક જ દિશાના છે બેની દિશા સમાન તો બોલો બેની દિશા સરખી હોય તો ખૂણો કેટલો બને 0 બોલો સાઈન 0 0 એટલે મટીરીયલમાં સીધું આ મૂકી દે 0 ક્યાંથી આવ્યું તો કે ગોખી નાખવા આવે પણ તમે ઓલરેડી આમાં મેં કઈ નવું ભણાવ્યું તમને બોલો આ ભણી ગયા છો કે નહીં બરોબર તો આમાં નવું નહીં થોડુંક ડિટેલમાં જવું પડે તમારે મૂલ્ય બોલવાનું કહું એટલે વીપી સાઈન થીટા અહીંયા સુધી તમે પહોંચ્યા આ વિચારવું પડે તો થીટા કોના વચ્ચેનો ખૂણો થાય V અને P તો V અને P તો એક જ દિશામાં હોય એક જ દિશામાં હોય એટલે થીટા બરાબર શું લખાય 0 થીટા 0 sin 0 ની કિંમત 0 આ પદ 0 થઈ ગઈ તો સાબિત થઈ ગયું ને કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ આવી ગયો dl સદિશ upon dt equal to શું આવ્યું ટોર્ક સાબિત કોણ માટે કોણીય વેગમાન અને ટાઉ વચ્ચેનો સંબંધ મેળવ્યો આપણી કંઈ કર્યું નથી આપણે જો ખાલી મેં સૂત્ર લખ્યું L નું સમયની સાપેક્ષે શું કર્યું વિકલન એમાં ચેન રૂલ સિમ્પલ એક વાર એ વાય પ્રો બે નવી રાશિ જાણવા મળી જે તમે ઓલરેડી જે ભણી ગયા હતા એ મૂકી તો આગળ એવું જોવા મળે છે કે વીપી સાઇન થીટા મુજબ એની કિંમત શું ગણાય 0 એટલે અહીંયા પરંતુ V ક્રોસ P એટલે વીપી સાઇન થીટા જ્યાં થીટા એ સદિશ V અને સદિશ P વચ્ચેનો ખૂણો તેથી એમના વચ્ચે તો ખૂણો 0 બને એટલે થીટા બરાબર 0 અને થીટા બરાબર 0 હોવાથી V ક્રોસ P એટલે VP sin 0 ડિગ્રી જેનો જવાબ મળશે આપણને 0 તેમજ બીજું કોણ છે r cross f એનો જવાબ tau કોણ પરનું ટોર્ક અને તમે અહીંયા મૂકો એટલે છેલ્લો સંબંધ પ્રસ્થાપિત થાય dl સદિશ upon dt equal to tau સદિશ જે આપણે પાંચમી કે લગભગ છઠ્ઠી રાશિ વ્યાખ્યાયિત કરી લગભગ છઠ્ઠી તમે એ કરે કેટલા ચેપ્ટર ભણો તમને જ નથી ખબર ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું અને આ સાતમું બધું કોમ્બિનેશન ચાલુ દરેક ચેપ્ટર એક સાથે આવી રહ્યા છે એટલે હું બને ત્યાં સુધી જૂના ચેપ્ટર તમને યાદ કરાવતો જઉં છું જોતા જાઓ આપણે કેટલું કેટલું ભણી ગયા રેખીય સ્થાનાંતર x કોણીય સ્થાનાંતર બોલો રેખીય વેગ કોણીય વેગ રેખીય પ્રવેગ કોણીય પ્રવેગ બળ એની કમી કોણ પૂરું કરે રેખીય વેગમાન સામે કોણીય વેગમાન આટલું તો ઓલરેડી આપણે ભણી ગયા આજે નવું શું શીખા ખબર ન્યૂટનનો નિયમ ન્યૂટનનો નિયમ શું હતો
તો કે એમ સદિશ બરાબર ડીપી સદિશ અપોન ડીડી આ તો હતું જ હવે તમે આ કોષ્ટકમાંથી સરખામણી કરીને મને કહો હું તમને લખાવવાનો કમ્પ્લીટ કોષ્ટક પણ બધી રાશિ ભણી ગઈ પછી આ કોષ્ટકની સરખામણી કરીને કહો એફ ની જગ્યાએ શું લખાય ટાઉ ઇક્વલ ટુ ડી અપોન ડીટી એઝ ઇટ ઇઝ પી ની જગ્યાએ ડી સાબિત કર્યું આપણે ચલે સાબિત શું થયું એ જ સાબિત થયું જુઓ તમે આ તો ઝીરો થઈ ગયું આ જગ્યા શું મૂક્યું ટોલ ડાબી બાજુ કોણ છે ડી એલ અપોન ડીટી તો દાખલામાં કઈ સૂત્ર યાદ રાખવાની માથાકૂટ નથી તમારા આગળ ભણી ગયેલા સૂત્રો તમે ભણો છો સ્વરૂપ નવું છે ખાલી અને એના માટે કોષ્ટક યાદ જે આપણે લખાવશું કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અમને મેળવો છો રેખીય વેગમાનનો હતો ને એવી જ રીતે બરોબર કગના કો બને ત્યાં સુધી મોડેલ લખાય એવી ટ્રાય કરજો જરૂર પડે કોડમાં જોવા જરૂર લાગે તો સમીકરણ નંબર એક પહેલી આપણે મોટે લખવાનું સાબિત ન્યૂટન પછી આપણે ચોપડીમાં લખાવું આગળનો પ્રશ્ન તારવણી દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મેળવો આગળના પ્રશ્નમાં મેં અંડરલાઈન કરી દીધી કોણ નીચે આ પ્રશ્ન છે દ્રઢ પદાર્થ માટે બોલો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ યાદ હોય સરસ આંતરક્રિયા અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાં અચળે અથવા તમે બીજી ભાષામાં છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા શંકા તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન ઇક્વલ ટુ તંત્રનું અંતિમ રેખીય વેગ એ તો હતું પણ જે તમે આ નિયમ ભણો છો ધ્યાન આપજો અહીં એનું એનું સ્વરૂપ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ કે જો પદાર્થ ઉપર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું રેખીય વેગમાન શું થાય શૂન્ય બાહ્ય બળ શૂન્ય રેખીય વેગમાન શૂન્ય કેટલું થાય અચળ રે સમજાવો આને આ સ્વરૂપ લખ્યું હોય બુકમાં આવું જ છે
કે પદાર્થ ઉપર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તેનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. કેવી રીતે? તો જડત્વનો નિયમ ખબર છે કે નહીં, કે જ્યાં સુધી કોઈ પદાર્થની સળી કરવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખે. એટલે સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો અચળ વેગી ગતિ શું કરે ચાલુ રહે. એટલે જ્યાં સુધી પદાર્થ ઉપર કોઈ બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી જ. તો બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો જે વેગ છે એ કેવો હોય? અચળ. જીરો ન હોય. જડત્વનો નિયમ એવું કહે છે કે પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે તો પદાર્થનો જે વેગ છે એ પોતે જાળવી રાખે છે, એના વેગમાં કોઈ ફેરફાર થાય નહીં. બળ લગાડો તો વેગ બદલે. તો વેગ અચળ હોય વેગ તો રેખીય વેગમાં શું હોય? અચળ જ હોય ને. v બરાબર m ઇન્ટુ v. તો કોઈ એવી ભૂલ કરવી નહીં કે m બરાબર 0 તો v બરાબર 0. એવું ન હતું. જડત્વના નિયમ મુજબ જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ શું કરે? ચાલુ રાખે. એટલા માટે બાહ્ય બળ શૂન્ય. તો વેગમાન શૂન્ય ન બોલતા વેગમાન શું આવે? હંમેશા અચળ આવે. જે આના મુજબ છે આ બે નિયમ ભેગા થાય. આના ઉપરથી તમે એવું લખીએ કે બળ શૂન્ય હોય તો જે તે પદાર્થનો વેગ નિયત રહે જાળવી રાખે અને એટલા માટે એનું રેખીય વેગમાન શું રહે? અચળ રહે. આના જ બરાબર આપણે આવું સાબિત કરશું. જેને કહેવામાં આવે દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન સંરક્ષણ નિયમ. સૂત્ર તો આપણે ભણી ગયા આના સંદર્ભમાં. શું હતું? tau equal to dl upon બસ એવું કે જ્યાં સુધી પદાર્થ ઉપર કઈ ટોર્ક ન લાગે અથવા પદાર્થ ઉપર લાગતું ટોર્ક શૂન્ય તો પદાર્થનું કયું વેગમાન અચળ રહે? કોણીય વેગમાન. જીરો ન થાય વેગમાન. કોણીય વેગમાન કેવું રહેશે? અચળ. આના સંદર્ભમાં જ છે. આ વસ્તુ સમજાતી હોય તો આ સમજી બોલે, આ વસ્તુ ખબર પડે તો આ એ જ છે. એમાં બીજો કોઈ ફેરફાર આવશે નહીં. એ આપણે હવે સાબિત કરશું. તો સાબિતી ભણી. તો સાબિતીમાં પહેલી વસ્તુ તો દ્રઢ પદાર્થ હમણાં જે સાબિત કર્યું ને કણ માટે હતો, એટલે જ આપણે કણ નીચે અંડરલાઈન કરી બરોબર. આ દ્રઢ પદાર્થ માટે તો પહેલી વસ્તુ તો દ્રઢ પદાર્થ જે છે એ અનંત કણોનો બનેલો હોય. એટલે તમે એને એન કણોનું તંત્ર કહી શકો. તો દ્રઢ પદાર્થનું તેથી દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન. તો હવે દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન અલગ પાડવા માટે હું એને દર્શાવીશ કેપિટલ એલ વડે. કોણીય વેગમાનની સંજ્ઞા એલ જ છે, પણ અત્યાર સુધી કોણીય વેગમાન આપણે માત્ર કોણા માટે લખતા હતા? કોણ માટે. એટલે સ્મોલ એલ લેતા. આ પદાર્થનું છે એટલે કેપિટલ એલ. ઇક્વલ ટુ શું થાય? તો કે પહેલા કણનું કોણીય વેગમાન, બીજા કણનું કોણીય વેગમાન, અપ ટુ એનમાં કણનું કોણીય વેગમાન. એટલે દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન કેટલું હોય? તો એની અંદર રહેલા કણોના કોણીય વેગમાનના સદિશ સરવાળા જેટલું હોય. હવે આના ઉપરથી મારે સાબિત કરવું છે ટોર્ક. તો જ સંરક્ષણનો નિયમ આવશે. તો ટોર્ક લેવું હોય તો બે બાજુ સમયની સાપેક્ષે શું કરવું પડે? વિકલન. એટલે આમાં બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરના. સમય ટી સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુ ડી એલ સદિશ અપોન ડીટી, જમણી બાજુ ડી એલ વન સદિશ અપોન ડીટી વત્તા ડી એલ ટુ સદિશ અપોન ડીટી પ્લસ અપ ટુ પ્લસ ડી એલ એન સદિશ અપોન ડીટી. તો આ કણ માટેનું પદ, કણ માટે તો આપણે એવું સાબિત કરી ગયા કે કોણીય વેગમાનનું વિકલન કરો તો કઈ રાશિ મળે? ટોર. અત્યારે તમે લખી ગયા ફેર નોટ. એટલે ડાબી બાજુ આપણે મૂકશું
tau 1 tau 2 અને n માં કોણ માટે tau n તો dl સદિશ upon dt જમણી બાજુ tau 1 સદિશ tau 2 સદિશ plus up to plus tau n સદિશ કારણ લખી નાખવાનું કે dl સદિશ upon dt બરાબર tau સદિશ લખાય કોણ પરનું ટોર્ક આવું આપણે મેળવી ગયા છીએ એટલા માટે જ્યાં અહીંયા મેં એ પદ તો મૂકી દીધા તો tau 1 tau 2 tau n એ કણો પર લાગતા ટોર્ક ગણાય એનો રીઝન બોલો ડાબી બાજુ કેમ કુલ ટોર્ક ન મૂક્યો એવો પ્રશ્ન થાવો છે અહીં તો તમે મૂકી દીધું ચલો ડાબી બાજુ કેમ ટાઉ ન મૂક્યો એ પદાર્થનો છે આપણે જે સંબંધ સાબિત કરી ગયા ને ઓડવા એ માત્ર ને માત્ર કોણ માટે સાબિત કરવાનો એટલે મેં અંડરલાઈન કરી આ સંબંધ કોણ માટે લાગુ પડે પદાર્થ માટે આ સંબંધ લાગુ ન પડે એટલા માટે મેં અહીંયા કુલ ટોર્ક ન મૂક્યો મેં તો અહીંયા એમ કે અહીંયા કુલ ટોર્ક મૂકી દો તો ઈનો મેળા પદાર્થ માટે ક્યાં સંબંધ સાબિત કર્યો આપણે માત્ર કોણ માટે સાબિત કર્યો છે કોણ માટે એટલે ડાબી બાજુ ભૂલથી કુલ ટોર્ક નહીં મૂકવાનું તો આ થઈ ગયો કોણીય વેગમાં સંરક્ષણનો નિયમ જો dl સદિશ upon dt equal to જમણી બાજુ ટોર્કનો સદિશ સરવાળો છે એની જગ્યાએ શું લખાય કુલ ટોર્ક તો કોણીય વેગમાં સંરક્ષણનો નિયમ દ્રઢ પદાર્થ ઉપર લાગતો કુલ ટોર્ક શૂન્ય હોય તો તે દ્રઢ પદાર્થનું રેખીય વેગ કોણીય વેગમાં કેવું રહે અચળ શૂન્ય નહીં મૂકવાનું બરાબર તો અંડરલાઈન આના નીચે કર લખો આને વિધાન લખી દો અહીંયા વિધાન આવશે જો દ્રઢ પદાર્થ પર લાગતો કુલ ટોર્ક શૂન્ય હોય તો તેનું કોણીય વેગમાં અચળ જ રહે છે જેને કોણીય વેગમાં સંરક્ષણનો નિયમ કહેવાય